ની ગોપીઓને નિરોધ સિદ્ધ કરાવવા માટે આ ઠાકોરજી માખણ ચોરી કરે છે. અને આ માખણ ચોરી દ્વારા ભક્તોના મનનું કરશણ આપ કરે છે. આ બ્રજવાસીઓ ઠાકોરજીના પ્રેમી ભક્તો છે. યે સબ પ્યારે યે પ્રભુ કે બ્રજવાસી યે ભક્ત ઉનકે ઘર ઘર જાકે ઉનકો મન કો કરશણ કર રહે હૈ. ઠાકોરજી ઇનકો બાલ લીલા કો માધુર્ય ભાવ કો આનંદ કરા રહે હૈ. હરે કે પ્યારે બ્રજવાસી, હરે કે પ્યારે બ્રજવાસી, હરે કે પ્યારે યે બ્રજવાસી, હરે કે પ્યારે બ્રજવાસી. હરે કો ગાવત હરે કો ધ્યાન, ગાવત હરિ કો ધ્યાવત, હરિ કી કરત ખવા, હરિ કી કરત ખવા, હરિ કે પ્યારે યે બ્રજવાસી, હરિ કે પ્યારે બ્રજવાસી. હરે સંગ ખેલત ભુજ ભરી મેલત, 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 હરિ કે હી સુખરા, હરિ કે પ્યારે યે બ્રજવાસી, હરિ કો ગાવત હરિ કો ધ્યાવત, હરિ કી કરત ખવાસી, હરિ સંગ ખેલત ભુજ ભરિ મેલત, હરિ કે હી સુખ રાસી. યે જો બ્રજવાસી હૈ યે ઠાકુર જી સે ઉનકો પ્રસન્નતા મિલ રહી હૈ, પ્રભુ કો આનંદ કરવા રહે હૈ. ધન્ય હૈ એસે બ્રજવાસી. ધન્ય એસે બ્રજવાસી. અપન બ્રજ મે જાવે, આજ ભી અપન કો બ્રજવાસી અન કે દર્શન હુએ. બ્રજ મે જબ જાવે, બાતંતે ગારી કી વાત વાત મે એવી એ ગાડો બોલી જાય, બચ્ચું એવા એવા જોજ એમાં સૂરજ એવો પંચમ સુર બોલવામાં ગારી, એવી મીઠી એમની બ્રજભાષા. એ બ્રજવાસી, એ ઠાકોરજીના બધા સખાઓ. અને એ બ્રજમાં જઈએ ને એ બ્રજવાસીઓનો સંગ થાય, પછી આપણે બ્રજમાં જઈએ ને પછી ઘણી વખત માંગે આપણી પાસેથી, આપણી પાસેથી માંગતા હોય, એ આનંદ છે એક પ્રકારનો. અને એની પહેલા પછી એવા આશીર્વાદ અંતરથી આપે, હા યે હો જાયગો, વો હો જાયગો, યે હો જાયગો. ખૂબ ભક્તિ બળે, ખૂબ ભાવ બળે, સેવા મેં ચિત્ત લગે, ખૂબ બ્રજ મેં આવો, કેવા આશીર્વાદ આપતા હોય. અને જેટલી વાર તમે આપવામાં વાડ લગાડો ને એટલા જ વધારે આશીર્વાદ આપે. અને પછી એમને કંઈક પ્રેમ ભાવથી આપણે જે આપીએ, અને પછી એવા આનંદમાં આવીને ઠાકોરજીને એવી લીલા સંભળાવે, એ બ્રજવાસીઓનો સંગ એ ક્યારે થાય કે જ્યારે આપણે પણ બ્રજવાસી બનીએ. એક હોય બ્રજ અભિલાષી, એક હોય બ્રજવાસી, એક બ્રજ નિવાસી. વૈષ્ણવ તો હંમેશા બ્રજ કી અભિલાષા કરતો હોય કે જ્યાં ઠાકોરજીને યે સબ એસી સુંદર સુંદર લીલાએ કરી, જાનુ રિંગન લીલા કરી, માખન ચોરી લીલા કરી, એસી બ્રજ કી અલૌકિક ભૂમિ મેં જહાં નિત્ય લીલા નિત્ય નૌતન શ્રુતિ ના પામે પાર, જહાં પ્રભુ કી નિત્ય લીલા આજ ભી હો રહી હૈ. અને આવી બ્રજમાં જવાનો અવસર જ્યારે આવે તો પછી વૈષ્ણવ ક્યારે છોડે નહીં એ અવસરને. સરસ મજાનો અવસર છે વૈષ્ણવ બ્રજવાસી થવાનો, 2018 યાત્રા. અને આપ બધા વૈષ્ણવ બ્રજવાસી બનો, બ્રજનો આપ આનંદ પ્રાપ્ત કરો. આવાહન કરું છું આ બ્રજ યાત્રામાં જોડાવા માટે આપ બધા વૈષ્ણવ. હરિ કે પ્યારે બ્રજવાસી, હરિ કે પ્યારે બ્રજ.
હરી સંગ જીવત હરી કો સેવત હરી સંગ જીવત હરી કો સેવત હરી કી નિજ દાસ હરી હરિ કી આસ હરિ ખાસ 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 હરિ બડા સુંદર એ મીઠા હંસ ધ્વનિ રાગ બહુ સુંદર હરિ કો જીવન હરિ કુ અરહ
हरि के प्यारे ये ब्रजवासी, धन्य है ऐसे ब्रजवासी ब्रज भक्त। ठाकुर जी घर घर माखन चोरी लीला कर उनके ही मन की चोरी भाव की चोरी आप कर रहे हैं। હવે એમ જોવા જાઓ તો ચોરી આમ લૌકિક દ્રષ્ટિથી જોવા જાય તો એ દોષ છે, પણ અહીંયા કંઈ દોષ તો છે નહીં, કારણ કે બધું પ્રભુનું છે, સબ ઠાકુર કા હૈ, ફિર દોષ કેસા? બીજાના હકની ચોરી કરી એની ચોરી કહેવાય? અહીંયા તો બધું પ્રભુનું જ હોય તો ફિર ચોરી તો હૈ નહીં। તો ઘર ઘર જઈએ, પ્રભુએ ભક્તોના મનનું હરણ કર્યું, ભગવાન ભક્તના મનના ભૂખા છે, ભાવના ભૂખ્યા છે। આ માખણ ચોરી લીલાનું રહસ્ય શ્રી આચાર્યજી બતાવ્યું, એના પછી મૃતિકા ભક્ષણ લીલા બ્રહ્માંડ ઘાટ ઉપર આપે, બ્રજરજ આરોગી યશોદાજીને બ્રહ્માંડના દર્શન કરાવ્યા। શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર ત્યાં ખુલાસો સુબોધનીમાં કર્યો કે ભાઈ, જે પૂતના 16,000 બાળકોને મારીને જે આવી હતી બ્રજમાં નંદભવનમાં, તો જ્યારે ભગવાને એના પ્રાણનું કર્ષણ કર્યું ત્યારે એ 16,000 બાળકોના અંશને ભગવાને પોતાના જઠરમાં સ્થાપિત કર્યા હતા। તો પ્રભુએ વિચાર્યું કે હવે એ બાળકોનો ઉદ્ધાર કઈ રીતે થાય, તો કે આ બ્રજ રજનો સ્પર્શ કરાવી દઈએ તો બાળકોનો ઉદ્ધાર થઈ જાય, એટલે આપણે માટીનો સ્પર્શ કરાવ્યો। એમ પણ માટી ખાવા માખણ ખાવાથી બહુ ચીકનું થઈ ગયું હતું પેટ, તો હવે આ માટી આરોગીને માંજી દીધું। તો મૃતિકા ભક્ષણ કે દ્વારા ભક્તન કો ઉદ્ધાર કિયો, ફિર નંદરાયજી ઓર યશોદા મૈયા કે ઉનકે પૂર્વ જન્મ કી કથા સુખદેવજીને પરીક્ષિતજી કો સુનાઈ, ઓર ફિર દધિમંથન લીલા કો વર્ણન શ્રી સુખદેવજીને કિયો કે દધિમંથન કરતે સમય યશોદા મૈયા ઠાકુરજી કો હી ચિંતન કર રહી હૈ, સ્મરણ કર રહી હૈ, દધિ મંથન કરતી જાય, ચિંતન કરતી જાય। શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું કે જ્યારે આપણે પણ આપણા ગમે ત્યારે લૌકિક કાર્યમાં હોઈએ તો એ દધિ મંથન કરતાં, એટલે લૌકિક કામ કરતાં પણ ઠાકુરજીનું ચિંતન બનાવીને રાખવું જોઈએ। હવે દધિ મંથન કરે છે, સેવા પણ કરે છે, તો ચિત્ત ઠાકુરજીમાં છે, એટલે એક વસ્તુ એ સમજવાની છે કે જ્યારે આપણે સેવામાં હોઈએ તો ચિત્ત ઠાકુરજીમાં હોવું જોઈએ। હવે કથામાં અહીંયા બેઠા છીએ તો ચિત્ત હોવું જોઈએ ને, તો તો એ સેવા છે, તો સત્સંગ છે, નહીં તો પછી ક્યાં, નહીં તો ઘડિયાળ સામે પછી જાય નજર, ચિત્ત લાગ્યું નહીં। શ્રી મહાપ્રભુજી શું કહે, ચેતસ તત્ પ્રવણમ સેવા,
અને અહીંયા યશોદામાં અહીંયા દધી મંથન કરે છે તો ચિત્ત ઠાકોરજીમાં લાગેલું છે, ચિંતન કરતા જાય છે. અને જ્યારે ચિંતન ઠાકોરજીનું કરે છે અને ત્યારે એમના હૃદયમાંથી પ્રેમની ધારા, દૂધની ધારા વહેવા લાગી જાય છે. અને માનો ઓલું માખણ તરીને આવી ગયું આમ છાછ ઉપર, અને બંનેમાં હોડ લાગ્યો અને અહીંયા દૂધની ધારા વહે છે યશોદાજીના સ્તનોમાંથી. અને ઓલું માખણ એવું સુંદર આવતું જાય અને આમ બંને, કારણ કે બંને ભગવાનના ભોગ્ય છે, માખણ પણ પ્રભુ આરોગ્ય છે, આ દૂધ પણ ભગવાનનું ભોગ્ય છે આરોગ્ય. તો માનો બંનેમાં હોડ લાગી, કે ઓલું માખણ કે પ્રભુ મને આરોગશે, દૂધ માનો કે પ્રભુ મારો અંગીકાર કરશે. દૂધ પણ કહે છે કે હું પ્રગટ જ શેના માટે થયો, આપના માટે. અને પછી જે ભાવ હતો, ભગવાન યશોદા મૈયાના ખોળામાં બિરાજ્યા, દુગ્ધપાન કર્યું, અને એ સમયે અંદર અંગીઠીમાં જે દૂધ રાખ્યું એ ધ્યાન યશોદા મૈયાને કહ્યું, લાલાને ઉતાર્યો. ઠાકુરજીને ક્રોધ આવ્યો અને પછી મટકી વટકી બધું ફોડી નાખ્યું, વાંદરાને ખવડાવી દીધું, નષ્ટ કરી દીધું. અને યશોદા મૈયાને ક્રોધ આવ્યો અને પછી દામોદર પ્રભુ, દામોદર લીલાનું વર્ણન શ્રી સુખદેવજી કરે છે કે પ્રભુને બંધનમાં બાંધ્યા. અને એ જ દામોદર લીલામાં પ્રભુએ નલ કુબેર મણિગ્રહ, જે યક્ષરાજ કુબેરના જે પુત્રો હતા, જે નારદજીનો શ્રાપ લાગ્યો હતો, વૃક્ષ યોની મળી હતી, ભગવાને નલ કુબેર મણિગ્રહનો ઉદ્ધાર કર્યો. પોતાના મૂળ સ્વરૂપમાં આવીને પ્રભુની સ્તુતિ કરી અને એ લોકો મુક્ત થયા. અહીંયા સુધી પ્રભુની ગોકુલની લીલાનું વર્ણન આવ્યું છે. ઓર અબ સુખદેવજી આગે વૃંદાવન કી લીલા કા વર્ણન કર રહે હૈ. મને લાગે છે આજની આપણી આ કથા પણ આપણે ગોકુલ